Hey guys, if you like our video, then hit the like buttons, share this with your friends in WhatsApp, FB, Insta, and subscribe our channel and hit bell icon to never miss another update. Thank you. Okay, good morning all of you. Now, we are starting our topic, English grammar, as a noun. રાઈટ નાઉન શું છે તમને લોકોને દેખાય છે તમારી સાઈડ થી બેઝિક ફોર અસ સો વી આર ધ ગોઈંગ વિથ ધીસ ઓલ કાઇન્ડ્સ ઓફ ધ ટોપિક્સ વિચ આર ધ વેરી યુઝફુલ ઇન અવર ગ્રામર સો ફર્સ્ટ ટોપિક ઇઝ ધ અવર નાઉન પહેલો ટોપિક આપણો એમાં નાઉન છે રાઈટ નાઉન જે છે તો નાઉન ની અંદર કયા કયા સબ ટોપિક છે એના વિશે આપણે વાત કરીશું ઓકે સો વોટ ઇઝ નાઉન એકચ્યુઅલી નાઉન નો મતલબ નામ એવું થાય ગુજરાતીમાં નાઉન નો મતલબ શું થાય ગાઈસ નામ કોઈ પણ વસ્તુનું આપણે નામ હોય છે એને ઇંગ્લિશમાં આપણે નાઉન કહીએ છીએ ધે આર ધ ટુ મેઇન ટાઈપ્સ ઓફ ધ નાઉન બે ટાઈપ્સના નાઉન હોય એક કોમન નાઉન એક પ્રોપર નાઉન રાઈટ પહેલું છે એ કોમન નાઉન અને બીજું છે એ પ્રોપર નાઉન તો કોમન નાઉન કોને કહેવાય પ્રોપર નાઉન કોને કહેવાય તો કોમન નાઉન વિશેની વાત કરીએ તો કોઈ પણ વર્ડ્સ છે પીપલ્સ માટે પ્લેસ માટે કે થિંગ્સ માટે યુઝ કરતા હોય કોમનલી તેને આપણે કોમન નાઉન કહેવાય જેમ કે યાર ધ મેની થિંગ્સ ઘણી બધી વસ્તુ છે જેમ કે રૂલર પેન ચેર સોફા લોયર લેમ્પ ધીસ ઓલ કાઇન્ડ્સ કે જેટલા સ્ક્રીન ઉપર તમને દેખાય છે રાઈટ આ બધા કોમન નાઉન છે રાઈટ કે બાઇસિકલ છે ટ્રુથ કેલ્ક્યુલેટર કોઈ પણ નાઉન લઈ લો ધેટ્સ ઓલ આર ધ કોમન નાઉન These common nouns are the words for the animals. Notice that are the special names for the young animals. અહીંયા જે common noun જે છે એ એવા આપ્યા છે કે animals આપ્યા છે અને એના baby ના name ને શું કહેવાય છે. જો guys આ એક એવી નાની નાની બાબતો ભેગી કરીને આખી worksheet જે છે એ તમારી સામે છે જે material જે છે એમાં ઘણું બધું English નું knowledge મળશે સાથે સાથે તમને ઘણા બધા નવા words પણ જાણવા મળશે અને સાથે સાથે ઘણા બધા નાના 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 ઇમ્પોર્ટન્સ જે ગ્રામરના ટોપિક જે છે એ પણ આની સાથે તમારે ક્લિયર થતા જશે જેમ કે એનિમલ્સ ની વાત કરીએ તો ડોગ એનું યંગ્સ ઇટ્સ યંગ્સ નો મતલબ કે એનું બચ્ચું ડોગના બચ્ચાને આપણે શું કહીએ પોપી ઇટ્સ યંગ યા કેટના કિટન કાઉ કાફ હોર્સ ફોલ શીપ લેમ્બ ગોટ કિડ ફ્રોગ ટેડપોલ ફ્રોગ જે છે એટલે ડેડકો એનું જે ઇન્ડિયામાંથી જે બહાર નીકળે છે એને ટેડપોલ કહેવાય રાઈટ ફોક્સ કબ એલિફન્ટ્સ કાફ કાંગરુ જોય બિયર કબ લાયન કબ ટાઈગર કબ એન્ડ વેલ કાફ સો ધીસ ઓલ આર ધ એનિમલ્સ આ બધા એનિમલ્સ છે એની સામે એના બચ્ચાઓને ઇંગ્લિશમાં શું કહેવાય એ લખેલું છે ધીસ ઓલ આર ધ કોમન નાઉન આ એક કોમન નાઉન ના એક્ઝામ્પલ એ છે અને સાથે સાથે તમે એના આવા નવા સ્પેશિયલ વર્ડ્સ પણ શીખી શકો છો રાઈટ બીજું એ ગાઈસ કે તમને લોકોને જે વર્ડ્સ નથી સમજાતો તમને લોકોને આ પેજની અંદર માની લો કે કોઈ વર્ડ્સ નથી સમજાતો તો તમે મને એ વર્ડ્સ પૂછી શકો છો એ તમારે નોટ અને પેનથી નોટ ડાઉન કરી લેવાના વેન આઈ એમ આસ્કિંગ ટુ યુ તમને પૂછું એની ક્વેરી એટ ધેટ ટાઈમ તમે મને પૂછી શકો છો સર પ્લીઝ ટેલ મી ધ મિનિંગ ઓફ ધીસ વર્ડ આ બધા વર્ડ્સની અંદર ઓલમોસ્ટ વર્ડ્સ કોમન છે બટ ધીસ ઇઝ અ લોન મોવર ધીસ ઇઝ અ ન્યુ વર્ડ્સ ફોર યુ ગાઈઝ લોન મોવર એટલે શું થાય તો કે તમને ખ્યાલ હોય તો ધેટ્સ ગ્રેટ અધરવાઇઝ લોન મોવર દેટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ધ મશીન્સ વિચ ઇઝ ધ કટિંગ ધ લોન્સ એટ ધ ગાર્ડન સાઇડ લોન લોન કાપવા માટેનું ઘાસ કાપવા માટેનું એક મશીન છે જેને લોન મોવર કહેવાય છે રાઈટ અધરવાઇઝ ધીઝ ઓલ આર ધ કોમન વર્ડ્સ યુ ઓલ ધ નો નેક્સ્ટ ઓકે નાવ This is the common nouns are words for the place. આ બધા common nouns છે place માટેના. Place એટલે જગ્યા માટેના. જેમ કે bank છે, hotel છે, library, museums, mall, theater, hospitals, airport, gas stations, park, farm, zoo, factory, nursery, school, university, office, mosque, temple, shop and gym. Yeah? Post office, and many more are here now guys તમે લોકો જે સ્પેલિંગ યુઝ કરો છો
ओके पोस्ट ऑफिस पोलिस स्टेशंस रेस्टोरेंट्स सुपरमार्केट स्टेडियम्स एंड सिनागोग्स दिस इज द प्रोनाउंसिएशंस ऑफ द सिनागोग दिस वन इज एंड चर्च दिस इज अ टेम्पल ऑफ जेविस एसेम्बली राइट એટલે કે જે યહૂદી લોકોનું જે મંદિર કહેવાય છે એને આપણે શું કહીએ છીએ સિનાગોગ રાઈટ નેક્સ્ટ એન્ડ યુ કેન ઓલસો ધ રાઈટ ધ પ્રોનાઉન્સિએશન્સ એન્ડ ધ સ્પેલિંગ્સ એટ યોર નોટબુક્સ વેન યુ હેવ ધ ડિફિકલ્ટ ટુ પ્રોનાઉન્સ ઇટ યુ કેન યુઝ યોર પ્રોપર ડેટા વિચ યુ હેવ યુ ધ લર્ન એટ યોર ઓનલાઈન લેક્ચર યા નાવ ધ પ્રોપર નાઉન ઓકે નાવ વી આર ધ ડુ કોમન નાઉન્સ આર ધ words for the peoples who do the certain things ઘણા બધા કોમન નાઉન એવા પણ જે છે કે આપણે બધા માટે યુઝ કરી શકતા હોય જેમ કે સિંગર ડાન્સર આર્ટિસ્ટ ફોટોગ્રાફર મેજિશિયન્સ એથ્લેટ્સ મેનેજર સેક્રેટરીઝ ટીચર્સ ડોક્ટર ડેન્ટિસ્ટ લોયર સેલર પાયલોટ ડ્રાઈવર રાઇટર ફ્રેન્ડ્સ બ્રધર સો મેની આર તો આ બધા જે છે વર્ડ્સ એવા છે કે જે કોમનલી આપણે કોઈ પણ વ્યક્તિઓ માટે કોઈ પણ પીપલ માટે આપણે યુઝ કરી શકીએ છીએ રાઈટ નાઉ ધ પ્રોપર નાઉન નેક્સ્ટ હવેનો ટોપિક જે છે એ પ્રોપર નાઉન છે પ્રોપર નાઉન નો મતલબ એવો થાય છે ધ નેમ ઓફ ધ પર્ટિક્યુલર પીપલ કોઈ પણ પર્ટિક્યુલર પીપલ નું નામ છે પ્લેસ છે થિંગ્સ છે એને આપણે પ્રોપર નાઉન કહેવાય જેમ કે આપણે ઉપર પણ ઘણા બધા જોયા અહીંયા વાત કરી આર્ટિસ્ટ છે આ બધા જે છે કોમનલી યુઝ થતા હોય કોઈ પણ વ્યક્તિ માટે જ્યારે અહીં પણ કોઈ પણ નામ જે છે એ હંમેશા પર્ટિક્યુલર થિંગ્સ પર્સન કે પ્લેસ માટે વપરાતા હોય છે ધે ઓલવેઝ બિગન વિથ ધ કેપિટલ લેટર અને હંમેશા એ કેપિટલ લેટરથી સ્ટાર્ટ થતા હોય છે તો ગાઈઝ જ્યારે ખબર ન પડતી હોય કે પ્રોપર નાઉન છે કે નહીં તો એનો એક પહેલો ક્લ્યુ એવો છે કે એ ઓલવેઝ હંમેશા જે છે એનો લેટર હંમેશા કેવો હશે કેપિટલ લેટર હશે તો તમે એને કહી શકો છો અહીંયા તમે ઘણા બધા વર્ડ્સ છે જેને particular name thi dedicated kariya Robin Hood Aladdin Franklin these all are the just names aa badha khali naam che Nelson Mandela Alex Rodriguez and so many are right so this is all the name aa particular vyaktiyo na naam j che biju kai nathi Florence Nightingale Muhammad Ali George Washington koi vyakti na naam che koi alag alag jagyao na naam pan apela hoy so this all are the fixed પ્લેસ ના નામ આપ્યા હોય તો પણ એ પ્રોપર નાઉન કહેવાય છે રાઈટ ઓકે નાઉ ધેટ ઇઝ ઓલસો ધ નેમ ઓફ ધ ડેઝ ઓફ ધ વીક આ બધા આપણે દિવસોના નામ જે છે મંડે ટ્યુઝડે વેડનેસડે ફ્રાઈડે સેટરડે ઓલ આર ડેઝ ઓફ ધ વીક ધીસ ઇઝ ઓલ ધ પ્રોપર નાઉન મંથ ઓફ ધ યર્સ ધીસ ઇઝ ઓલસો ધ પ્રોપર નાઉન યા નેક્સ્ટ ઓકે ધ નેમ ઓફ ધ સ્પેશિયલ ડેઝ એન્ડ ધ સેલિબ્રેશન આર ઓલસો ધ પ્રોપર નાઉન જે સ્પેશિયલ ડેઝ ના અધરવાઇઝ સેલિબ્રેશન્સ ના જેટલા પણ નાઉન જે છે એ પણ આપણે પ્રોપર નાઉન ની અંદર કન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ ન્યુ યર્સ છે મધર ડે છે ઇન્ડિપેન્ડન્સ ડે છે લેબર ડે છે કોઈ પણ વાત કરીએ તો રાઈટ ધીઝ ઓલ આર ધ સેલિબ્રેશન ઓફ ધ ડે હા સેકન્ડ વિચ ઇઝ ધેટ વેન યુ આર ધ રીડ ધ સમ વર્ડ્સ જ્યારે તમે કોઈ પણ નાના કે નવા વર્ડ્સ રીડ કરો છો ત્યારે તમને નથી ખબર the first of all that you do it google tame google karo ene એટલે એના વિશે નું થોડું ઘણું તમને જાણવા મળશે જોવા મળશે and then even though you cannot understand then contact me તમે મને પૂછો right guys name of the famous place building and the monuments are the proper noun okay famous જગ્યાઓ જેટલી place છે છે buildings છે and monument means like કોઈ એવી ઇમારતો કે જે famous હોય particular અહીંયા બધી જગ્યા જે આપી છે ફેમસ પ્લેસ ની આપી છે એમ્પિરિયર સ્ટેટ બિલ્ડિંગ્સ છે તાજમહેલ છે એફિલ ટાવર્સ છે રાઈટ ધ ગ્રેન્ડ કેનિયન્સ છે ધીસ ઓલ આર ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ વર્ડ્સ નાવડેઝ યુ હેવ ધ લોટ્સ ઓફ ટાઈમ એટલા અત્યારના દિવસોની અંદર તમારી પાસે ઘણો બધો સમય છે કે જે સમયે તમારી પાસે ઘણો બધું નોલેજ લેવા માટે તમે એબલ છો વેન યુ હેવ ધ રીડ ઇન સમ નેમ્સ ઇન ધીસ અવર મટીરિયલ ફર્સ્ટ ઓફ ઓલ ધ ડ્યુ વિથ ધ ગૂગલ તમે ગૂગલ સાથે એનો વિશે જાણો વિચારો આ મટીરિયલ ની અંદરથી ઘણા એવા વર્ડ્સ મળશે કે જેને કારણે તમે નવું કોઈ વસ્તુ જે છે એ જોવા અને જાણવા પણ મળશે રાઈટ ગાઈઝ સો પ્લીઝ યુઝ ધેટ નેક્સ્ટ વન ઓકે
ધ પીપલ્સ હુ લિવડ ઇન ધ પર્ટિક્યુલર કન્ટ્રી, અલગ અલગ કન્ટ્રી ની અંદર અલગ અલગ લોકો રહેતા હોય છે. જેમ કે વી આર ફ્રોમ ધ ઇન્ડિયા, રાઈટ? તો આપણે ઇન્ડિયા થી છીએ તો આપણે ઇન્ડિયન્સ કહેવાય, રાઈટ? હિયર લુક, ઇન્ડિયા, ઇન્ડિયન્સ. તો અલગ અલગ કન્ટ્રીના લોકોને આપણે અલગ અલગ નામથી ઓળખતા હોઈએ છીએ. જેમ કે કોરિયા હોય તો કોરિયન્સ છે, મલેશિયા હોય તો મલેશિયન્સ છે, યુએસએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ અમેરિકા છે તો અમેરિકન્સ છે, રાઈટ? વિયેટનામ છે તો ધ વિયેટનેમિયન્સ છે, ફિલિપાઈન્સ છે તો ફિલિપિનોસ છે, ન્યુઝીલેન્ડ્સ છે તો ન્યુઝીલેન્ડર્સ છે, રાઈટ? તો આ બધા જે છે અલગ અલગ કન્ટ્રીના નામ આપ્યા છે અને સામે એના પીપલ્સને શું કહેવાય છે એના વિશેની વાત છે. So you know that when we are just try to speak into the English, right? તમે જ્યારે ઇંગ્લિશમાં વાત કરવાની ટ્રાય કરો છો, that time you need to some proper words. ત્યારે તમારે ચોક્કસ પ્રકારના વર્ડ્સની રિક્વાયરમેન્ટ્સ હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ દેટ યુ નીડ ટુ ધ બેઝિક નોલેજ ઓફ ધ ગ્રામર, બેઝિક નોલેજ ગ્રામરનું જોઈએ છે. એન્ડ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ દેટ ગ્લોસરી, ડિક્શનરી કે વર્ડ્સ, જે ઇંગ્લિશના વર્ડ્સ તમારે રિક્વાયરમેન્ટ હોય છે એ જોતા હોય છે. તો એઝ મચ એઝ યુ ટ્રાય ટુ read much and much more English newspapers, English comics book, English any kinds of the books, કે જેથી કરીને તમારે વધારે ને વધારે words નું તમારા mind ની અંદર એક dictionary base clear થાય, right? Here is the first exercise for you. Write the each common nouns under the correct heading. અહીંયા ઘણા બધા words આપ્યા છે. જે વસ્તુ things માં આવતી હોય things માં લખવાનું, animals માં આવતું હોય animals માં લખવાનું, places માં આવતું હોય places માં, અને people. This is too much. આ એક રમત જેવી નાની એવી ગેમ જેવી અત્યારે હું તમને બધી ગ્રામરની એક્સરસાઇઝ કરાવું છું, જેમાં તમને નોલેજ ની સાથે સાથે ફન એન્ડ ઓલસો પ્રેક્ટિસ પણ મળવાની છે, રાઈટ? સો પ્લીઝ ડોન્ટ મિસ ઇટ એન્ડ ડુ યોર વર્ક રેગ્યુલરલી વિથ મી. યા સેકન્ડ એક્સરસાઇઝ એવી છે, અન્ડરલાઇન ધ કોમન નાઉન્સ. આ સેન્ટેન્સ ની અંદર જે કોમન નાઉન જે છે એની નીચે તમારે શું કરવાનું છે, અન્ડરલાઇન કરવાની છે. એન્ડ સર્કલ ધ પ્રોપર નાઉન, સર્કલ કરવાના છે પ્રોપર નાઉન્સ ની અંદર, રાઈટ? થર્ડ એક્સરસાઇઝ ઇઝ ધેટ રીડ ધ પેસેજ ફોલોઇંગ ધ પેસેજ કન્ટેન્ટ. ઓકે, આની અંદર તમારે પ્રોપરલી રીડ કરવાનું છે અને જ્યાં જ્યાં તમને બોક્સ આપ્યું છે ત્યાં કોમન નાઉન હોય તો સી કરવાનું છે આ બ્રેકેટ ની અંદર, એન્ડ પ્રોપર નાઉન હોય તો તમારે એને પી કરવાનો છે, રાઈટ? ઓકે, નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ ટુ મચ ઇઝી. તમે લોકો પરિચિત જ છો એનાથી, સિંગ્યુલર એન્ડ પ્લ્યુરલ. સિંગ્યુલર નાઉન્સ મીન્સ કે એકવચન, right? Ekvachan. When you are talking about just one things or the person, jyare tame ek j vyakti ke person ne tame jovo chho ke mado chho, that use a singular noun, jyare tamare singular noun no use karvano hoy chhe, right? Okay, singular noun ni agad hamesha a evo article lage, that is another topic of our grammar, a and the articles chhe. We will also discuss in some after some topics, yeah. So a tent, a park, an idea, an oven, an exercise, a badha je che a singular noun, ekvachan kevay che. Same it is the here the plural, when you are the talking about two or the more people, place or things, as much noun, ek karta vadhare noun, ek karta vadhare people, place ke apne things ni vat karta hoy tyare apne normally ene પ્યુરલ નાઉન્સ કહીએ છીએ, ને પ્યુરલ નાઉન્સ કરવા માટે આપણે એને નોર્મલી પાછળ સિમ્પલી એસ પુટ આઉટ કરી દઈએ છીએ. જેમ કે એક્ઝામ્પલ્સ માં જોઈ લો તો તમે અહીંયા જોવો છો તો કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટર્સ, ચેર છે તો ચેર્સ, પ્લેયર્સ, સો ઓન. હિયર ઇઝ ઓલ્સો સમ અનધર્સ, એન્વલપ્સ, એન્વલોપ, ઇન્સેક્ટ, ઇન્સેક્ટ્સ, સો ઓન, મેની મોર. નાવ હિયર ઇઝ સમ નોટિસ, અહીંયા થોડીક નોટિસ છે, વી વિલ રીડ અબાઉટ ધેટ, આપણે એના વિશે રીડ કરીએ. નોટ્સ એવું કહે છે કે વર્ડ્સ કોલ ધ આર્ટિકલ્સ ઓર ધ ડિટરમાઇન્સ આર યુઝ ટુ ધ સિંગલ નાઉન્સ. ઓકે, જો ગાઈઝ, ડિટરમાઇન્સ ની અંદર તમારે આર્ટિકલ્સ, આર્ટિકલ્સ કયો કે ડિટરમાઇન્સ કયો, ધેટ આર ધ સિમિલરલી સમ કાઇન્ડ ઓફ ધ ટોપિક્સ. તમારે અ જે છે એ હંમેશા શું દેખાડે છે, એક સિંગ્યુલર નાઉન, રાઈટ? એન્ડ ધીસ ઇઝ ધ થ્રી બિસ્કિટ્સ, ફાઈવ એગ્સ. તો ઓલરેડી હિયર આર ધ ગીવ ધ સમ નંબર્સ, તમને ઓલરેડી નંબર્સ જ આપી દીધા છે. તો તમે એની પાછળ એસ મૂકીને તમારે એને બહુવચન બનાવવાનું હોય છે, ઇન શોર્ટ ધ પ્લુરલ બનાવવાનું, રાઈટ? આર્ટિકલ્સ ઇઝ યુઝ બિફોર ધ, હા. સો આપણે વાત કરતા હતા આર્ટિકલ્સ એન્ડ ડિટરમાઇન્સ, રાઈટ? તો આર્ટિકલ્સ
બીજો એક એ એટલે કે એક એન્ડ એન એન નો મતલબ એક એવો જ થાય છે બટ એન આપણે જનરલી ક્યાં મૂકતા હોઈએ છીએ ગાઈઝ કે વોવેલ્સ એ ઈ આઈ ઓ યુ હોય ત્યાં બીજો એવું કહેતો તો ગાઈઝ એન આપણે ક્યાં મૂકીએ છીએ કે ગુજરાતી વોવેલ્સ જે છે અ આ ઈ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અમ ને અહ આ જે ગુજરાતી સ્વર જે છે ગુજરાતી વોવેલ્સ જે છે એનાથી જે સ્પેલિંગ નો શરૂઆત એટલે કે ઉચ્ચાર એટલે કે પ્રોનાઉન કરીએ એની આગળ આપણે હંમેશા વોવેલ્સ ની અંદર એ એન એવું પુટ કરશું રાઈટ જેમ કે ઓનેસ્ટ છે ધીસ ઓલ આર ધ આર્ટિસ્ટ આઈ ઇન્સેક્ટ તો આ બધા શરૂઆતમાં આપણે ગુજરાતી વોવેલ્સ પ્રમાણે એના પ્રોનાઉન્સિએશન કરીએ છીએ રાઈટ અમરેલા આપણે એને અમરેલા અ થી બોલીએ છીએ ઉમરેલા આનો ઉપયોગ ઉ નથી કરતા યા તો અ થી સ્ટાર્ટ કરીએ છીએ તો આપણે એની આગળ હંમેશા એ એન મૂકીશું રાઈટ આવા રૂલ્સ થી તમે પરિચિત છો નેક્સ્ટ એમાં એવું કહે છે એક રૂલ્સ માં કે આર્ટિકલ એ ઇઝ યુઝ બિફોર ધ નાઉન્સ ધેટ બિગિન વિથ ધ લેટર્સ કોલ ધ કન્સોનન્ટ્સ ઓકે કન્સોનન્ટ્સ મીન્સ સો ધેટ ગાઈઝ વ્યંજન રાઈટ વ્યંજન જે છે એની આગળ આપણે હંમેશા જેના પ્રોનાઉન્સિએશન કન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન થી થતા હશે અહીંયા હંમેશા આપણે એ મૂકીશું એન્ડ ઓન અધર સાઈડ વી આર ધ પુટિંગ the vowels a e i o u or pronunciation like the gujarati so we are always put the a n uniform unit user a not n is used because the vowel u in these words the pronunciations like the word you theek che now another way an hour an air an honor and not a right because of the consonants in these words is not pronounced jo ahiya apne vaat me tumne karine e rite chhe keva e j maage chhe ke je gujarati pronunciations pramane apne je spelling no use karsu tya apne n chhodishu simply chhe ane otherwise apne consonants a chhodishu right guys okay now singular plural ni j vaat thati thi to generally j words ni pachhad s double s ch sh or x repeat karu chu j spelling no end s double s ch sh or x thi thato hoy eno plural karti vakte last ma tamare es put karvano chhe got it aa bada topics actually bahu nana students e karela hoy chhe par simply pan atyare apde avi mistakes karta hoye chhe એટલે એવા બધા ટોપિક કન્ટેન્ટ ભેગા કરીને આપણે આ સ્ટડી કરીએ છીએ કે જ્યારે 10th બોર્ડ ની અંદર પણ ઘણી વખતે 3 માર્ક્સ ની અંદર એવું પૂછાતું હોય છે 3 કે 4 સેન્ટેન્સ આપેલા હોય એને તમારે પ્યુરલ કરવાના હોય છે તો ડાયરેક્ટલી તમારે સિલેબસ્ટિક્સ ની અંદર તમે આ બસ ની પાછળ કે આવા કોઈ સ્પેલિંગ હોય છે ત્યાં ડાયરેક્ટ એસ પુટ કરીને આવી જાવ છો તો એ તમારો માર્ક્સ કટ થતો હોય છે સો યુ લોસ્ટ યોર માર્ક્સ એટ ધેટ ટાઈમ સો આઈ એમ ધ ક્લિયરલી સેડ ધેટ પ્લીઝ નોટ ઈટ કે જ્યારે તમે આવા નાના નાના ટોપિક પર ફોકસ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે અહીંયા મિસ્ટેક્સ ન થવી જોઈએ રાઈટ તો તમે અહીંયા જોઈ શકો છો ચર્ચ ચર્ચિસ બીચ બીચીસ બીચ બીચીસ બ્રશ બ્રશીસ ફ્લેશ ફ્લેશીસ બોક્સ બોક્સીસ એન્ડ સો ઓન ક્લિયર નાઉ મોસ્ટ એન્ડ ધેન ઓકે બીજો પ્યુરલ માટેનો યુઝ એક મોસ્ટ નોટિફિકેશન છે ઇન વાય કે લાસ્ટમાં જ્યારે વાય આવતો હોય તો વાય નો જગ્યાએ તમારે આઈ કરી અને ઈએસ લગાડવાનું છે સિમ્પલી પ્યુરલ નો રૂલ્સ છે એ જ યાર ઓકે તો બેબી છે તો બેબીઝ વાય નો આઈ કરી નાખ્યો થઈ ગયો અહીંયા આઈ એન્ડ પુટ ઓર એડ ઈએસ ફેમિલી છે તો ફેમિલીઝ સિટી છે તો સિટીઝ લીલી છે તો લીલીઝ ફેરી છે તો ફેરીઝ પાર્ટી છે તો પાર્ટીઝ ડિક્શનરી છે તો ડિક્શનરીઝ સો ઓન મેની મોર ઘણા બધા કે જે સ્પેલિંગ કે જે વર્ડ્સ ની પાછળ લાસ્ટમાં વાય આવતો હોય એ વાય નો આપણે આઈ કરી અને ઈએસ પુટ કરીએ છીએ ઓકે નાઉ લાસ્ટ સમ ઓફ ધ એક એવો રૂલ્સ છે કે જે સ્પેલિંગ ની આપણે ઉપર વાત કરી ને કે લાસ્ટમાં વાય હોય તો એનો વાય કરીને ઈએસ લગાડવાનો એના પછી એક એવો રૂલ્સ છે કે જો વાય ની આગળ આપણે વોવેલ્સ જોઈએ લુક હિયર કી તો કી માં કે ઈ વાય ઈ વાય ની આગળ ઈ છે તો સિમ્પલી તમારે એની પાછળ એસ જ પુટ કરવાનો કોઈ ચેન્જીસ નહીં કરવાનો ખાસ યાદ રાખજો ગાઈસ આ બધે બધા જેટલા આ સિંગ્યુલર પ્લ્યુરલ ના જેટલા રૂલ્સ છે ને
એ તમને ક્યાં કામ લાગશે? પાછા બીજી જગ્યાએ એક વર્બમાં જ્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણીશું, સાદો વર્તમાન કાળ, ત્યારે તમારે એમાં યુઝ થશે. કે થર્ડ પર્સન સિંગ્યુલર જ્યારે આવશે ત્યારે આપણે વર્બમાં વર્બની અંદર એસ કે ઈએસ પુટ કરતા હોઈએ છીએ. તો એસ ક્યારે પુટ કરવો ને ઈએસ ક્યારે પુટ કરવો ને એના માટે પણ સેમ, એટલે સેમ આ બધા રૂલ્સ જે છે ને સિંગ્યુલર પ્લુરલના, એ વર્બમાં પણ આપણે યુઝ કરવાના છે. તો પ્લીઝ આને તમે અત્યારે સિરિયસલી લેજો, કેમ કે સિંગ્યુલર પ્લુરલ જ નથી. આ સાથે સાથે વર્બમાં જ્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર થર્ડ પર્સન હીસી ઈટ વાળો લઈએ છીએ, યુઝ કરીએ છીએ, ત્યારે પણ આપણે ક્યાં એસ મૂકવો, ક્યાં ઈએસ મૂકવો, ક્યાં વાય નો આઈ કરી અને ઈએસ મૂકવો, ક્યાં વાય ની પાછળ ડાયરેક્ટ એસ મૂકવો, આ ચારે ચાર રૂલ્સ જે છે એ આ સિંગ્યુલર પ્લુરલ ના પણ ત્યાં પણ કામ લાગશે. ઓકે ગાઈઝ, સો પ્લીઝ નોટ ઈટ કે વાય ની આગળ વોવેલ્સ હોય એ ઈ આઈ ઓ યુ માંથી તો ખાલી આપણે એસ જ મૂકશું. અહીંયા એના થોડાક એક્ઝામ્પલ્સ આપ્યા છે, જેમ કે કી છે તો કીઝ, બોય છે તો બોયઝ, એન્ડ કાઉ બોય છે તો કાઉ બોયઝ, એન્ડ સો મેની ઓર, રન અવે, ચીમની, ટ્રોલી તો ટ્રોલીઝ, આવા બધા. રાઈટ ગાઈઝ, સો ધીસ ઇઝ યોર સમ ટોપિક. અને ઘણી જગ્યાએ ઓકે, પછી એનો એક બીજો રૂલ્સ એવો છે કે જે સ્પેલિંગની પાછળ એફ છે લાસ્ટમાં, તો એ એફ નો તમારે શું કરવાનો છે? વી કરવાનો છે અને ઈએસ લખવાનો છે. ઠીક છે, જેમ કે હાફ છે તો હાઉસ, લીફ એટલે કે પાંદડું તો લીવ્સ, સેલ્ફ તો સેલ્સ, વુલ્ફ તો વુલ્વ્સ, થીફ તો થીવ્સ. રાઈટ ગાઈઝ, તો એફ નો વી કરી, હિયર યુ કેન સી એફ જે છે એ કાઢી, એનો વી કરી, એન્ડ યુ પુટ ઓર એડ ઈએસ. રાઈટ, ઓકે, નાવ સેમ ઇટ ઇઝ કે બટ ધ સમ નાઉન્સ ધેટ ધ એન્ડ ઇન ધ એફ આર ધ મેડ પ્યુરલ સિમ્પ્લિફાઈડ ઇન એસ. કે ઘણી જગ્યાએ તમે જોશો તો એફ હોય છે તો તમારે સિમ્પલી એને એસ એડ કરીને તમારે એનું પ્યુરલ બનાવવાનું. ધે આર ધ સમ ફિક્સ નંબર્સ, એવા થોડા નંબર્સ જે છે, હિયર આર ધ ગિવિંગ ધ સમ ઓફ ધેમ, અહીંયા થોડા આપેલા છે, એન્ડ વી વિલ ધ ડિસ્કસ આફ્ટર સમ મોર ધેમ. જેમ કે રૂફ તો રૂફ્સ, હેન્કરચીફ હેન્કરચીફ્સ, ક્લિફ ક્લિપ્સ, પુફ પફ, એન્ડ સો મેની. ઓકે, નાવ ઘણા વર્ડ્સ એવા છે કે જે એફ થી એન્ડ થાય છે, રાઈટ, એન્ડ બી મેડ ધ પ્યુરલ ઇન ધ ટુ વેઝ, બે બે રીતે બનતા હોય છે. સેમ ઇટ ઇઝ, આપણે ઉપલા બે રૂલ્સ જોયા કે ડાયરેક્ટ એસ કરો છો તો પણ ચાલે છે અને એફ નો વી કરીને ઈએસ કરો તો પણ ચાલે છે. જેમ કે સ્ક્રાફ તો સ્ક્રાઉસ, હૂફ હૂપ્સ ઓર હૂવ્સ, ડ્રાફ તો ડ્રાફ્ટ ઓર ડ્રાઉસ, વાફ તો ડ્રાઉસ, એન્ડ સો મેની ઓર. રાઈટ, ધીસ ઇઝ યોર સમ અધર પોઈન્ટ. નાવ ઘણી જગ્યાએ એન્ડિંગમાં આપણે એફ ઈ જોઈએ છીએ, તો એનું પ્યુરલ કરતી વખતે એફ નો વી કરી નાખવાનો, લુક હિયર, એન્ડ ઈએસ લગાવવાનો. નાઇફ નાઇવ્સ, વાઇફ વાઇવ્સ, લાઈફ લાઇવ્સ, મિડવાઇફ મિડવાઇફ્સ. સો ધીસ ઇઝ યોર રૂલ્સ ઓફ ધ પ્યુરલ. નેક્સ્ટ માં એવું છે, ઘણા બધા નાઉન્સ એવા જે છે કે જેના એન્ડિંગમાં ઓ છે, તો સિમ્પલી તમે એને એસ એડ કરીને પ્યુરલ બનાવી શકો છો. રાઈટ ગાઈઝ, જેમ કે સિંગ્યુલર પ્યુરલ ની અંદર વિડીયો તો વિડીયોઝ, હિપો હિપોઝ, ઝૂ ઝૂ, કાંગારુ કાંગારુઝ. રાઈટ, એન્ડ ઘણાની પાછળ તમારે ઈએસ લગાડવાના છે, ટોમેટો ટોમેટોઝ, પોટેટો પોટેટોઝ, હીરો હીરોઝ. તો દેટ આર ધ સમ ફિક્સ, આવા ઘણા બધા વર્ડ્સ છે કે જે ફિક્સ હોય છે, જે તમે જોશો ને તમે પ્રેક્ટિસ કરશો તો તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે, વેન વી આર ધ પુટિંગ સિમ્પલ એસ, વેન વી આર ધ પુટ ઈએસ, એન્ડ સો મેની મોર. રાઈટ, ઓકે, ધીસ ઇઝ ધ ઇરેગ્યુલર. આ બધા જે છે ઇરેગ્યુલર પ્યુરલ્સ છે, જેમ કે મેન એમ એન છે તો એમ ઈ એન થાય, વુમન છે તો વુમેન, ચાઇલ્ડ તો ચિલ્ડ્રન્સ, પર્સન પીપલ, માઉસ માઇસ, ટૂથ ટીથ, foot, feet, and goose, no, geese. So these all are irregular, right? Okay, now અહીં બીજા એવા છે, ship, ships. Okay, એવું ન હોય યાર. તો અહીંયા એવા ફોર્મ જે છે કે જે સેમ સિંગ્યુલરમાં જે યુઝ થાય છે ને એ જ પ્લુરલમાં યુઝ થાય છે. જેમ કે ડિયર નું ડિયર એજ રહી,
ફિશ નું ફિશ જ રહી, એરક્રાફ્ટ નું એરક્રાફ્ટ જ રહી, સેલમેન નું સેલમેન જ રહી, સો મેની. તો આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ફિશ નું ફિશી શે કરતા હોય છે. વેન યુ આર ટોકિંગ અબાઉટ ધ ડિફરન્સ કાઇન્ડ ઓફ ફિશ, તો યુ કેન બી યુઝ લાઈક ધ ફિશીસ. એક કરતા વધારે અલગ અલગ ટાઈપ્સ ની તમે ફિશ જોતા હો તો યુ કેન યુઝ ધ લાઈક ધ પ્લુરલ ઓફ ધ ફિશીસ. યા તો તમે એનો ઉપયોગ કરતા હોવ છો. ઓકે, અને ઘણા નાઉન્સ એવા હોય છે ગાઈસ કે જેને તમે હંમેશા કેમાં યુઝ કરો છો પ્લુરલમાં, જેમ કે ટ્રાઉઝર્સ, શોર્ટ્સ, ગ્લાસીસ, સ્પેક્ટલ્સ, ચશ્મા આપણે જે પહેરીએ છીએ, રાઈટ, બાયનોક્યુલર્સ, દૂરબીન્સ એન્ડ સો મેની મોર. સો આ બધા જે છે એને હંમેશા આપણે શેમાં યુઝ કરીએ છીએ? પ્લુરલમાં. ઘણી બધી વસ્તુ પેર્સમાં જ હોય છે. યુ કેન ઓલ્સો ધ યુઝ લાઈક ધ પેર્સ ઓફ ધ ટ્રાઉઝર્સ, પેર્સ ઓફ ધ પેન્ટ્સ, પેર્સ ઓફ ધ ગ્લાસીસ, પેર્સ ઓફ ધ સીઝર્સ, ચોપસ્ટિક્સ, સેન્ડલ્સ એન્ડ ગ્લુઝ, સો મેની આર. And there are the some nouns are usually plural. આપણે આપણે હંમેશા plurals માં યુઝ કરતા હોય. Shoes, sandals, slippers, boots, socks, clogs, gloves, chopsticks and so many more. So guys, this is basic formation of the singular plurals. તમારી પાસે exercise 4 જે છે એમાં કયા common noun છે, બરોબર છે, underline કરવાના આમાંથી. અને underline કરી, માની લો કે cheese ની નીચે underline કરી, ચીઝની જનરલ લર્ન કરીને પૂછ કહેવાનું છે કોમન નાઉન છે કે પ્રોપર નાઉન છે. ધીસ ઇઝ યોર એક્સરસાઇઝ, રાઈટ? તો ધીસ ઇઝ ઓલ્સો યોર એક્સરસાઇઝ, વિચ ઇઝ આર ધ સિંગ્યુલર એન્ડ વિચ ઇઝ આર સિંગ્યુલર. માટે તમારે અહીંયા એસ પુટ કરવાનો છે, જ્યાં પ્લુરલ એન્ડ અહીંયા તમારે પી પુટ કરવાનો છે, રાઈટ? એન્ડ ઓકે, નાવ ધીસ ઇઝ ધ રીડ ધ પેસેજ. આ રીડ પેસેજ કરવાનો છે જાતે બાય યોર સેલ્ફ. એન્ડ ધ પ્લુરલ નાઉન્સ આર ધ મિસિંગ્સ. જ્યાં પ્લુરલ નાઉન મિસિંગ્સ છે ત્યાં તમારા બ્રેકેટમાં આપ્યા છે એના તમારે પ્રોપર પ્લુરલ મૂકવાના છે, રાઈટ? ઓકે, નાઉ ધેર ઇઝ અનધર ટોપિક્સ ઓફ ધ કલેક્ટિવ નાઉન્સ, બટ વી વિલ ધ ડિસ્કસ ઇટ આફ્ટર અવર નેક્સ્ટ